પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક યુવકને ઢોરમાર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકનું નામ યોગેશ સોલંકી બતાવવામાં આવી રહ્યું છે, જેમાં યુવક જોડે વાત કરતા તેનું એવું કહેવું હતું કે પોલીસ તરફથી પૈસાની માંગણી કરી હતી, પણ એ પૈસા ન આપવાથી તેને ઢોરમાર મારવામાં આવેલ. આ કેસમાં યુવકને માર મારીને પોલીસ સ્ટેશનની બહાર બેભાન હાલતમાં મૂકી દેવામાં આવેલ એવું એના પરિવારજનો તરફથી નિવેદન આપવામાં આવેલું છે. અને પરિવારજનો તરફથી એવું કહેવામાં આવેલ કે તેને બેભાન હાલતમાં 108માં એલજી હોસ્પિટલમાં લાવેલ, તો ડોક્ટર તરફથી એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવેલ. પરિવારજનોને મળતા વિગતો તેમના તરફથી જાણવા મળેલ છે. કાલે 12 બેઠેલો તો મને લઈ ગયા અને મારી ઉપર જુગારનો કેસ બનાવ્યો. જુગારનો કેસ બનાવી 70,000ની માગણી કરી, મેં પૈસા આપવાની ના પાડી. મારી જોડે અત્યારે બધો 900 રૂપિયા, 70,000 થાય લાવું. તમે 70,000 લાવવાની ના પાડી તો મને માર માર્યો. અને 4 વાગ્યા એલજી હોસ્પિટલના કેમેરા ચેક કરવા તો ખરો, 4 વાગ્યા પછી મને 3 પોલીસવાળા અહીં લઈને આવ્યા અને ડૉક્ટરે એમણે મારી સારવાર કર્યા વગર સહી કરી મને બહાર મોકલી દીધી. તમને તમારી હું મોંથી ઓળખું નામથી મને અંદર આવ્યા તો પોલીસવાળા ટેબલ ઉપર બેસાડ્યો અને ડૉક્ટરે પોલીસ જોડે જઈ કાગળિયા ઉપર સહી કરાવી કઈ મને કે ચાલો આપણે એમને કોઈ વાર કેવી રીતે સારવારમાં કઈ તમને એટલે અમે લોકો અહીંયા સર 108માં લઈને આવ્યા. 108માં લઈને આવ્યા પછી અમે અંદર ગયા, ડાયરેક્ટ અમે અંદર ગયા. એટલે શું કે બેન તો સર તમે અનામે 10 મિનિટ પહેલાં પોલીસ જોડે લઈને આવ્યા તો તમે કેમ સારવાર ના કરી? એટલે શું કે બેન અમે ભગવાન થોડી હતી કે અમને ખબર પડે કે એના તકલીફ હશે છે અને અહીં પાવર ના કરશો, ચરબી ના કરશો, ડૉક્ટરે એવું અમને અવડ સવડ ગાળો બોલવા માંડે સર. અને એ તો કે અમને પોલીસવાળાએ બી કીધું કે કંઈ વાત ના કરી, એટલે કે અમે એને જવા દીધો. કે સર તમે એ રીતે કેવી રીતે જવા દો? તમે ડાયરેક્ટ દર્દી પૂછ્યો કે આટલો બધો હાથે એનો વાગ્યો, હાથે એને દેખાય છે તો એના પાછળથી, એટલે કે દર્દી મને ના કહે કે દર્દીની હાલત જ નહીં, બેભાન અવસ્થામાં ક્યાં પડે તો કેવી રીતે દર્દીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન બહાર કહેશે બહાર જાપાની ગેટની બહાર. અત્યારના 6 વાગ્યા સુધી ના બધા કેમેરા ચેક કરશો એટલે સત્ય હકીકત બહાર આવી ગયા. હું આટલું ક્યાંથી લઈ ગયેલા મને ત્યાં જોગણીમાલા મંદિર હતી મારી સોસાયટીના બહાર. શું કરતા હતા તમે? હું ત્યાં જમીન બહાર મસાલો ખાવા ગલ્લે જતો હતો અને બે જણાએ પકડી લીધો પાછો. પકડી સીધો કાગડાપીઠ ડિસ્ચાર્જ સ્ટાફ પર લાવ્યા અને મારી ઉપર કાગળિયા કર્યા જુગારના. એટલે મારા પર્સમાં જોયું કે 200-300 હતા. મને કે તારી પર જુગારનો કેસ બનાવી. હું સાહેબ હું રમતો જ નહોતો તો મને કે તું 70,000 રૂપિયા નહીં આણતો તને મારી. કે મેં તો મારી જોડે તો કાંઈ નહીં સાહેબ, મેં પૈસા આલવાની ના પાડી. તો મને ઢોર માર માર્યો અને 4 વાગ્યા પછી એલજી હોસ્પિટલના કેમેરા ચેક કરો. મને 3 પોલીસવાળા લઈને આવ્યા, ડૉક્ટરની સામે બેસાડ્યો. ડૉક્ટરે મને કાંઈ શબ્દ ના પૂછ્યો. ડૉક્ટરે પોલીસે હાથ મિલાવ્યો અને મને જવા દીધો. અને એ પછી હું મને જ્યારે હું કાગડાપીઠ પોલીસ સ્ટેશન લઈ ગયા ને ત્યાંથી ભાઈ મને પાછળથી બહાર મોકલી દીધો અને મારાથી ચાલવાની તાકાત હતી ને એટલે હું બહાર પોલીસ સ્ટેશને એ હવે મોં જોવું તો કિરણ વ્યાસ, KTV ન્યૂઝ, અમદાવાદ.